ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. રંગીલા રાજકોટભાઈ ખાવાનો શોખીન છે અને આજે તમારા માટે હિડન પેલેસ લઈને આવી ગયો છું. રંગીલા રાજકોટમાં સાહેબ તમે છે ને બધી જગ્યાએ ખાધું હશે, પણ આજે એક એવી જગ્યા ઉપર લઈને આવ્યો છું કે જેમાં તમને ઘણી બધી વસ્તુ નવી ખાવા મળશે. એમાં ગુજરાતી થાળી એમની બહુ જ ફેમસ છે અને સાથે આલાકાટની અંદર પણ અલગ અલગ વસ્તુ છે. તો આપણી સાથે તરુણભાઈ જોડાઈ ગયા. તરુણભાઈ હવે પહેલાં તો એડ્રેસ લોકેશન કઈ જગ્યાએ પહેલાં એ કહી દો મને. મિલ્ખા પ્લાઝા સોડમ રેસ્ટોરન્ટ કસ્તુરબા રોડ ઉપર ચૌધરીથી આવો, આપણે ધરમ સિનેમા જૂનું હતું આરવલ છે એની પહેલાં જ આવી જશે, રાઈટ હેન્ડ સાઈડ ઉપર અપર લેવલ ઉપર. અને સામે લોર્ડ્સ હોટલ છે, બેંક્વેટ હોટલ, એની ઉપર તમે સોડમ છે, મલ્ટી ક્યુઝિન રેસ્ટોરન્ટ, સરગમ ફૂડવાળા બહુ જ ફેમસ છે, એની ઉપર જ આપણે આમનું આવેલું છે. અને અહીંયાનો ફૂડ છે ને ભાઈ, હાઉ ડિફરન્ટ, કંઈક અલગ જ હશે ને? કંઈક અલગ જ. મારા ખાવાના શોખીન અલગ અલગ છે ભાઈ. તંદૂરમાં તમે સ્ટાર્ટર નહીં ખાતા હોય એવા તમને ખવડાવું. કહી દો, નામ કહી દો. ભરેલા આલુ છે આપણી પાસે, પછી આપણે બટાકા ખાવાના શોખીન છે ગુજરાત, ચારકોલ પનીર છે, ઘણી બધી આઈટમ છે આપણી પાસે, દહીં કબાબ છે. દહીં કબાબ તમને કદાચ રાજકોટમાં ક્યાંય નહીં મળતા હોય. પછી ઓલું કરાલી રૂમાલી રોટી છે આપણી પાસે, રોટી છે. પછી તમે ઓલું આપણે સરકાવાળી જે ઓલી ડુંગળી સાથે આપણે કુલચામાં જે આપણે ચટણી આવે છે ઓનિયન વાળી, એ બી ક્યાંય કદાચ નથી આપતા. એ બી ઓછી જગ્યાએ મળતી હોય તો ઓછી જગ્યાએ, પણ મેઇન આઈટમ એવી છે, ઓથેન્ટિક છે કે એની ભેગું તમારે કુલચા મસ્ટ હોય. અને આ ભાઈ અમારા ખાવાના શોખીન છે. આ ભાઈ ઘણું બધું નવું નવું લઈ આવે કે ભાઈ મને ખાવાનો શોખ છે એવા મારા ભાઈ બંધને ખવડાવવું છે. અને હવે તો તમારા ભાઈ બંધને તમારા વિડીયો જોવાવાળાને ખવડાવવાના જાશું. હવે ટાઈમિંગ મેમિંગ કહી દેજો કે ભાઈ કેટલા વાગે. સવારે 3:30 થી 3:30, સાંજે 6:30 થી રાત્રે 11:30 લાગે. એટલે રાત્રે આ બધું મળી જશે. ગુજરાતી થાળી ક્યારે? ગુજરાતી થાળી બપોરે 3:30 લાગી અને બાકી ફૂલ ડે આ બધું અવેલેબલ હોય. આપણે સાઉથ ઇન્ડિયન છે, કાઠિયાવાડી છે, એ બી ચાલુ જ છે બધું. હવે જાશું આપણે ખાવા માટે. હવે આ લોકો છે ને આપણા વિડીયો પણ જોવે છે અને આ લોકો જમી લીધું છે. કેમ છો બેન બધા, મજામાં? જોવો છે ને આજે તમે જમવા એવા, કેવું લાગ્યું જમવાનું? મજા આવી. આમાંથી સૌથી વધારે તમે લગભગ ઓળખી ગયા હતા બેન, સાચી વાત ને? હા, પછી આ બેન ઓળખી ગયા, બધા ઓળખી ગયા હતા. સર્વિસ બધી બરોબર હતી ને લોકો? કારણ કે ખાવાનું ગમે એટલું સારું હોય પણ સર્વિસ ના હોય તો પછી મજા ના આવે એમ ને. થેન્ક યુ સો મચ, જોતા રહેજો. આજ તો તમારા બધાનો વિડીયો આવવાનો છે. થેન્ક યુ, થેન્ક યુ. હાય, નમસ્કાર સર. કમલેશભાઈ, એ અમારા સોડમ રેસ્ટોરન્ટ કા ગુજરાતી સ્પેશિયલ ગુજરાતી થાલી હે. લસુનિયા બટેટા, સાથ મેં રોટલા, બાજરી કા રોટલા, યે સાઉથ ઇન્ડિયન કા હે, પ્લેન ડોસા. ઉસકે સાથ આપકો ટુ ટાઈપ ઓફ ચટણી મિલ જાયેગા, યે કોકોનટ ચટણી હે, યે ગાર્લિક ચટણી હે, સાંભર હે. મેક્સિકન ડિશ હે, મેક્સિકન ક્યુ ચિલ્લા, ઉસમે આપકો પનીર બેસ રહેગા. ये हमारा स्पेशल एक मेनू है. अब तो खाने का शौकीन है तो ये भरेला आलू, भरेला आलू, भरेला आलू, भरेला बटाका स्पेशल है. सो वाच एक्चुअली पहाड़ी क्यूजिन है. चारकोल पनीर, चारकोल. ये कलर वाला क्या कलर है? बीटरूट है. बीट वाला है? हाँ, बीट वाला. वो कलर नहीं डाला कुछ? कुछ कलर, नेचुरल, ऑथेंटिक है पूरा. क्या ये करारी रुमाली रोटी? करारी रुमाली रोटी, हाँ. अमृतसरी छोले कुलचा है. હરિયાળી વેજ લઝીઝ, સ્ટ્રોબેરી ફ્લેવર, સ્ટ્રોબેરી લિમન્ટા. મેન ઓનર છે અને આ સ્પેશિયલ આ બધી વસ્તુ અહીંયા લોકોને ખવડાવો છો. રાજકોટ વાળા એ તો અહીંયા પહોંચી જ જવું જોઈએ ને ભાઈ, કે નહીં? ચોક્કસ. આપણે સારું, એકદમ સારું લોકેશન છે, સારી આપણી એકદમ ઇન્ટિરિયર છે. ફૂડ એકવાર આવો એટલે અમારો આજે ખાસ કરીને જે નવી વેરાયટી અમે જે ચાલુ કરી છે એ પ્લસ અમારી ગુજરાતી થાળી રાજકોટમાં સૌથી બેસ્ટ થાળી કહી શકાય એવું છે. એકવાર તમે આવો અને એકવાર લ્યો અમારો લાભ. હવે આપણી આ થાળી આવી ગઈ છે, તમે જે જોઈ રહ્યા છો કે મને તો એને વિડીયો બનાવતા બનાવતા ભૂખ લાગી ગઈ હતી અને ઈચ્છા થઈ ગઈ હતી. કારણ કે મારી ફેવરેટ પૂરી હોય ને તો પૂરણપૂરી. પહેલા તો આપણે પૂરણપૂરી શરૂઆત કરીશું. જો પૂરણપૂરીની ખાસિયત તમને કહી દઉં કે આમ નોર્મલી પૂરણ બહુ ઓછું નાખતા પણ આની અંદર ભરપૂર પ્રમાણે જો
અને અહીંયા ચાર જાતના શાક આપવામાં આવે છે. એક આ જોઈ લો, આ છે બટાકા છે કે આલુ પાલક વાળા છે. બધું ખાઈલું પછી તમને કહું કે મને શું મજા આવી ને શું ન મજા આવી. જો આજની જમવાની વાત કરું ને તો મને એનું જે આ બટાકાનું જે પાલકવાળું જે શાક છે, કારણ કે અહીંના જે શેફ છે ને એ હિમાચલ બાજુ, એટલે તમને ત્યાં પહાડીનો આખો ટેસ્ટ આવશે. રિયલમાં તમે અહીંયાનું શાક, અહીંનું પંજાબી, અહીંનું ગુજરાતી ખરેખર ખાશો ને તો પૈસા વસૂલ થઈ જશે. મને પર્સનલી બહુ ગમ્યું છે. અને આમની જે થાળી છે આ દાળ છે, દાળ ઇઝ ઓકે છે, પણ અહીંના શાક મેન, આપણે વસ્તુ શાક સારું હોવું જોઈએ. આ 270 રૂપિયામાં તમને થાળી મળે છે, અનલિમિટેડ મળે છે, જેમાં ફરસાણ આવી ગયા, બે જાતના ફરસાણ આવી ગયા, સ્વીટ આવી ગઈ, બે જાતની સ્વીટ આવી ગઈ, દાળ ભાત આવી ગયા, એક જણે ઇનફ થઈ જાય એવું આ ગુજરાતી થાળી છે. ખરેખર મોજ આવી ગઈ. આ 270 રૂપિયા મળી રહે છે. હવે મારે છે ને એનું જે બીજી વસ્તુ છે એ ટેસ્ટ કરીને તમને કહું. આને તમે પાપડ કેવી રીતના ખાવ મને કહેજો, કારણ કે મને તો આ ખરેખર ખાવું અઘરામાં અઘરું હોય. તમે થોડોક લઈ લો ભાઈ. સ્વાદની વાત કરું તો આની અંદર ચીઝ, બટર, અમૂલનું પ્યોર અને એની ઉપર જે ચાટ મસાલો અને કોથમીર નાખીને બહુ જ મસ્ત લાગે છે. હવે એની વાત કરીએ કે એનું જે પંજાબી આપણે મંગાવ્યું છે એની પહેલાં તો મને ક્યારની ઈચ્છા હતી આજે ભરેલું બટાકો ખાવાની. જોરદાર, કારણ કે આ બટાકાને પહેલાં તો બોઈલ કરી દીધું છે, પછી એને થોડુંક હોલ કરીને પછી એની અંદર મસાલો છે, પનીર, ડુંગળી અને ચીઝ, પછી એને શેકી નાખ્યું. જેને નવું નવું ખાવું હોય, મેં બે પ્રકારની સબ્જી મંગાવી હતી, એક પાપડ હરિયાળીવાળી અને આ છે નવાબી પનીર રોલ મસાલા. ખરેખર એટલું મસ્ત છે કે રેડ ગ્રેવી સાથે તીખી સબ્જી અને સ્ટાર્ટર. તમે રેડ ચીલી, ઓલી પનીર ચીલી ખાઈ ખાઈને થાકી ગયા એ લોકો માટે તો આ નવું સ્ટાર્ટર મસ્ત લાગે. મખની અને ચણા મસાલા છોલે, ખરેખર જે દાલ મખની ખાવાના શોખીન હોય તો એ લોકોએ તો આ જરૂરથી આ જગ્યાએ વિઝિટ કરજો. ખાલી આ એક મંગાવજો તો એ મજા આવશે તમને. આની અંદર દાલ મખની અંદર જો દહીં આપે, બે સબ્જી આપે અને એક રાયતું આપે, આ જે આંબલીવાળું ચટણી આપે. ખરેખર એનું ફૂડ ક્વોલિટી જોરદાર છે, તમે ખરેખર વિઝિટ કરવા આવજો. રિયલમાં એટલી મજા આવી કે ભાઈ દિલ ખુશ થઈ ગયું ભાઈ. તો ભાઈ કેપ્ટન સબકો ખિલાવગે ને, ક્યુકી એ સબ મેન્યુ મેં નહીં થયા તો બોલ દેને કે કમલેશ મોદી જે આયા તો ખિલાયા તો હમકો ખિલાવ તો સબકો ખિલાના બઢિયા બઢિયા. પૈસા વસૂલ છે ભાઈ, આવો મોજ કરો. મળીશ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે મળશું. મેળ એકડે મળશું, ગામ ગી નહીં મળે. અમે કરણ દે દિયા ધરતી ધક્તિ હરિમ તો જે માતાજી જીવતું કાલે પડ્યું છે. મળી રહ્યા જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ, બાય બાય.